બુલેટિનમાં આગળ વાત કરીએ તો એક તરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામડાઓમાં હજારો લોકો આ પ્રતિમાનો વિરોધની તૈયારી કરી રહ્યા છે. 182 મીટર ઊંચી સરદાર પટેલની વિશાળકાય પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. જોકે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિત અંદાજિત 75,000 આદિવાસીઓ લોકાર્પણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરશે. આદિવાસી સંગઠનોએ નક્કી કર્યું છે કે આ દિવસે 72 ગામમાં જમવાનું નહીં બનાવવામાં આવે અને તેઓ એક દિવસનો શોક મનાવશે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે આ પરિયોજના અમારા વિનાશ માટે છે. મહત્વનું છે કે આદિવાસી પરંપરા મુજબ જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે શોક મનાવવા માટે તેઓ ઘરમાં જમવાનું નથી બનાવતા. આદિવાસી સંગઠનોએ દાવો કર્યો છે કે તેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસનના નામે તેમની જમીન લેવામાં આવી છે. અંદાજિત 100 જેટલા નાના મોટા આદિવાસી સંગઠનો આ વિરોધને સમર્થન કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના ડાંગ સુધી 9 આદિવાસી જિલ્લાઓ આ વિરોધમાં ભાગ લેશે. હાલમાં જેવી રીતે આક્રોશ જે લોકોમાં છે અને આક્રોશ આજે નાનો મોટો નથી અને આદિવાસી જે ત્યાંના લોકો કહે છે કે અમારે અમારા વિસ્તારના જળ જમીન અને જંગલ બચાવવા માટે અમારે જાન પણ આપવી પડે તો અમે જાન પણ આપવા તૈયાર છે, પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કે સરકારની મેલી મુરાદો પૂરી કરવા માટે હવે જળ જમીન જંગલ સંપત્તિ અને આદિવાસી સંસ્કૃતિ પર તમારો કોઈ પણ પ્રહાર હશે એ અમે સહન કરવા હવે આદિવાસી સમાજ હવે એમાં કોઈ પણ સમાધાનના મૂળમાં નથી. અમે અમારા સમાજને બચાવવા માટે જળ જમીન જંગલ સંપત્તિ બચાવવા માટે જો અમારે જાન પણ આપવી પડે તો અમે જાન પણ આપવા